અંકલેશ્વરમાં 65 કરોડના ખર્ચે નવા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બનાવવામાં આવનાર છે, જેનું આજરોજ ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે અંકલેશ્વરમાં નાયબ મુખ્યમંત્રીના આગમનની સાથે જ વિકાસ કામે ઝડપ પકડતા સ્થાનિક લોકોમાં અનેકો સવાલ ઉદ્ભવી રહ્યા છે. હે બાબુ, યે પબ્લિક હૈ પબ્લિક, યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ પબ્લિક હૈ, યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ પબ્લિક હૈ. હે બાબુ, યે પબ્લિક હૈ પબ્લિક, યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ પબ્લિક હૈ, યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ પબ્લિક હૈ. અંકલેશ્વરમાં અંદાજિત 65 કરોડના ખર્ચથી નવા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે, જેનું આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં નવા નિર્માણ પામી રહેલ કોમન એફ્લુઅન્ટ પ્લાન્ટથી નાના તેમજ મધ્યમ ઉદ્યોગો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ શકે છે. આજરોજ અંદાજિત 65 કરોડના ખર્ચે નિર્માણ પામનારા એફ્લુઅન્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અંગે વાત કરતા પહેલા એક મહત્વની વાત કરવામાં આવે તો અંકલેશ્વર શહેર અને ડીસી વિસ્તારમાં ખાડાઓ અને ધૂળની ડમરીઓથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ખાડાઓ અને ધૂળની ઉડતી ડમરીઓને પગલે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થવું નર્ક સમાન સાબિત થઈ રહ્યું હતું. ધૂળની ઉડતી ડમરીઓ અને ખાડાઓને પગલે અકસ્માતના બનાવ પણ બન્યા હતા. પણ જ્યારે આજે અંકલેશ્વરની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા એટલે હાઈવેથી લઈને અંકલેશ્વરમાં નિર્માણ પામનાર એફ્લુઅન્ટ પ્લાન્ટ અને એઆઈએ હોલ સુધી એક પણ કચરો કે ખાડા ના દેખાયા તેવું વિકાસ હાથ ધરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં જે રૂટ પરથી નાયબ મુખ્યમંત્રી પસાર થવાના હતા તે તમામ માર્ગને ચમકાવી નાખવામાં આવ્યા છે. એક પણ માર્ગમાં ખાડા નહીં અને બંને બાજુ લીલાછમ છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાતોરાત અંકલેશ્વરના જે રૂટ ઉપરથી નીતિન પટેલ પસાર થવાના હતા તેની કાયાપલટ થઈ ગઈ છે. પરંતુ આ તમામ વિકાસ રાતોરાત થઈ ગયા. પણ અંકલેશ્વરમાં છેલ્લા 2 મહિનાથી લોકો સોશિયલ મીડિયા ઉપર વિરોધ કરી રહ્યા હતા અને લોકો મીડિયા સમક્ષ બળાપો કાઢી રહ્યા હતા કે અંકલેશ્વરમાં ખાડા છે, અંકલેશ્વરમાં ઢૂળની ડમરી ઓળે છે. છતાં પણ અધિકારીઓ ટ્રસ્ટથી મસ્ત થયા અને તેમના સાહેબનું આગમન થતાની સાથે જ રેલો આવતા દોડધામ મચી ગઈ હતી. વિકાસ થવું જરૂરી છે પણ ફક્ત નીતિનભાઈને દેખાડવા માટે. નીતિનભાઈ ભાજપ સરકારના વરિષ્ઠ નેતા છે, ભાજપને ભાજપ બનાવનાર પણ લોકો જ છે. એટલે કે આમ જનતા એ જ ભાજપને મત આપીને સરકાર બનાવવા માટેની તક આપી છે. તે જનતા જ્યારે રોડના ખાડા અંગે રજૂઆત કરે છે તો પરિણામ શું આવે છે? ધૂળની ઉડતી ડમરીની કંટાળીને રજૂઆત કરે છે તો પરિણામ શું આવે છે? તેનાથી સૌ કોઈ વાકેફ છે. પણ નીતિનભાઈ આવે એટલે રોડ ચમકી જાય તે તો માનવું પડે. ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં MSME એકમની સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ લેવામાંથી છૂટછાટ આપવામાં આવી છે. એટલું જ નહીં, 3 વર્ષ સુધી આવી પરવાનગી લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદૂષણને નાથવા અંદાજે ₹65 કરોડના ખર્ચે MSME એકમ માટે 10 MLDની ક્ષમતા ધરાવતું કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, JDCના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ MSME ઉદ્યોગ માટે એક્સચેન્જ કન્વેન્શ પાઇપલાઇન વેસ્ટ એક્સચેન્જ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ₹1.25 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટરનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા માટે સજન ઇન્ડિયા લિમિટેડ દ્વારા ₹51 લાખનો મતબાર આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો છે. ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગામી 1 વર્ષમાં કોમન એફ્લુઅન્ટ પ્લાન્ટનો પ્રોજેક્ટ કાર્યવંતી થતા ઔદ્યોગિક મૂડી રોકાણ વધવા સાથે રોજગારીની વિપુલ તકો ઉભી થશે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પ મુજબ દેશની ઇકોનોમીને 5 ટ્રિલિયન સુધી લઈ જવા પર્યાવરણ આરોગ્યના જતન સંવર્ધન સાથે રાજ્યમાં ઢોલેરા દહેજ હજીરા અંકલેશ્વર વાપી ઔદ્યોગિક વસાહતોમાં ગ્રીન ટ્રિબ્યુનલ ગાઈડલાઇન મુજબ નવા ઔદ્યોગિક એકમો આવી રહ્યા છે. ત્યારે વધુમાં તેઓએ ભરૂચ જિલ્લામાં ₹4400 કરોડના ખર્ચે ભાડભૂડ બેરેજ યોજના સાકાર થશે જે અંગે ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. ભાડભૂડ યોજના આગામી સમયમાં સાકાર થતા ઉદ્યોગને જરૂરી પાણી મળી રહેશે. એટલું જ નહીં, દરિયાની ખારાશ અટકશે અને જમીન ફળદ્રુપ થશે જેના પરિણામે ભરૂચ જિલ્લો વધુ હરિયાળો બનશે તેમ પણ જણાવ્યું હતું. વાપી સુરત અને અંકલેશ્વર ઔદ્યોગિક ઝોનને ધ્યાનમાં લઈને ભરૂચ સુરતને જોડતા સમાંતર માર્ગ પણ બનાવવામાં આવશે જેથી ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા માટે
મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થાય, ઉત્પાદન થાય અને સાથે સાથે રોજગારી વધે એ માટે ગુજરાત સરકાર સતત સક્રિય છે અને બધી જ રીતે ઉદ્યોગોને જ્યાં જે જરૂરિયાત હોય પરિપૂર્ણ કરવા માટે